गुजरात विधानसभा की चूंटणी नजीक आवी रही छे। तमाम राजकीय पक्षों पोतपोतानी तैयारियों में व्यस्त थई गया छे। भाजप होय के पछी कांग्रेस, तमाम राजकीय पक्षों लोगों ने पोतानी तरफ आकर्षित करवामां मैदाने पड्या छे। त्यारे विधानसभा चूंटणी पहला एवं लागी रह्यु छे के भाजप फरी एक वार हिंदुत्वना मुद्दा पर परत फरती देखाई रही छे। आ वातनी चर्चा एटला माटे थाय कारण के वलसाडमां योजायेला कार्यक्रममां भाजप प्रदेश अध्यक्ष सीआर पाटीले एक मोटू निवेदन आप्युं छे। हिंदू सम्मेलन ने संबोधता तेमणे कहूं के राज्य सरकारे नक्की कर्युं छे के हवे कोई मंदिर ने टैक्स नहीं लागे अने जो कोई सरकार संतोनो सहकार लईने नहीं चाले तो सत्ता में लांबा समय सुधी नहीं टकी शके। कोई पण सरकार होय ए सरकार जरे संतोनी वात माने छे एमना जे एमनो જે રજૂઆતો આવે છે એની પર ધ્યાન આપે છે ત્યારે સરકાર લાંબો સમય સુધી સત્તા પર રહે છે અને જે એમની અવગણના કરે છે સંતોની અવગણના કરી એમને ભારે પડે છે એ લાંબો સમય સત્તા પર રહી શકતા નથી। હિન્દુ સંમેલનને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એમ પણ કહ્યું વડાપ્રધાન મોદી પણ સાધુ સંતોનું સન્માન કરે છે અને પીએમ હાઉસમાં બોલાવીને તેમની સાથે ચર્ચા વિચારણા કરે છે। પાટીલે સંતોને વિશ્વાસ અપાવ્યો કે હિન્દુ ધર્મની રક્ષા માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે રહીશું। અમે ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટી એમની સાથે ઊભી છે। સંતો જે રીતે બધાને સંગઠિત કરવાનો પ્રયત્ન કરે છે, સંતોષની સમસ્યાને પણ હલ કરવાનો પ્રયત્ન કરે છે અને સૌને સાથે જોડવાનો પ્રયત્ન કરે છે, એમનો ખૂબ મોટો મહેનત એ કરી રહ્યા છે। સાથે સાથે જે ધર્મ પરિવર્તન કરવાના પ્રયત્ન કરવાવાળાને રોકો, એમાં જે વોટ લાવ્યા છે અને જે ધર્મ પરિવર્તન કરવાવાળા લોકો છે એમને પાછા લાવ્યા છે, એના માટે પણ મેં સંતોને ખૂબ અભિનંદન આપ્યા છે।